આજે મને કહેતા અત્યધિક આનંદ થશે. અમારા બધા જ સંતોના ગુરુ, જેમનું ઋણ અમે કદાપી ન ચૂકવી શકીએ, એવા સમર્થ સ્વામિનારાયણ સંપ્રદાયના એક નંદ સંત એટલે મૂળ અક્ષરમૂર્તિ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી ધામમાં ગયા. એને 150 વર્ષ પૂર્ણ થયા. 150 વર્ષ નિમિત્તે જૂનાગઢ દેશના તમામ સંતો સાથે મળી અને શ્રી ગુણાતીતાનંદ સ્વામી શાર્દ શતાબ્દી મહોત્સવ અમે ઉજવી રહ્યા છીએ. આજે મહોત્સવનો 5મો દિવસ હતો, અંતિમ દિવસ હતો. આ 5 દિવસની અંદર 1100થી વધુ સંતોની અહીંયા પાવન પધરામણીઓ થઈ છે, એનો મને ઘણો બધો આનંદ છે. સાથે સાથે આ સમગ્ર મહોત્સવના અધ્યક્ષ એવા પરમ પૂજ્ય વડતાલ ગાદીના આચાર્ય શ્રી પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ સતત 3 વખત અમારા આ મહોત્સવમાં આવી અમને દર્શનનું સુખ અને આશીર્વચનનું સુખ પ્રાપ્ત કરાવ્યું છે. વાલા ભક્તજનો, 1.5 લાખ વ્યક્તિઓ આ 5 દિવસની અંદર મહાપ્રસાદ લઈ અને પોતાની જાતને ધન્યતા અનુભવે છે. 5 દિવસ ચાલનારો આ અમારો મહોત્સવ અમારા સંતોએ ખૂબ મહેનત કરી છે. એમાં પણ ખાસ અમારા રાજકોટ ગુરુકુલના એક અગ્રણી સંત એટલે પૂજ્ય શ્વેત સ્વામી, વંથલી ગુરુકુલના અગ્રણી સંત એટલે અમારા શ્રીજી સ્વામી, અમારા પીટી સ્વામી, રાધારમણ સ્વામી, આનંદ સ્વરૂપ સ્વામી, પ્રેમ સ્વરૂપ સ્વામી આદિ સંતોએ ખૂબ મહેનત કરી છે અને યુવા સંતોની આ એકતાથી આ મહોત્સવ ખૂબ જ રંગે ચંગે સંપન્ન થયો છે. મહોત્સવમાં બ્લડ ડોનેશન કેમ્પ થયો, સર્વરોગ નિદાન કેમ્પ થયા, ઘણા બધા માનવ સેવાના કાર્યો અમારા આ મહોત્સવમાં થયા છે. સાથે સાથે ગુણાતીતાનંદ સ્વામીનું ખૂબ ભવ્ય ભાવપૂજન 2 વખત થયું, અમારા બ્રહ્માનંદ સ્વામીનું ભાવપૂજન થયું, મુક્તાનંદ સ્વામીનું ભાવપૂજન થયું, અમારા સ્વામિનારાયણ ભગવાનના સમકાલીન જે એકાંતિક ભક્તો હતા, માયારામ ભટ્ટ, પર્વતભાઈ, ઝીણાભાઈ આદિક જે એકાંતિક ભક્તો હતા, એનું પણ ખૂબ સુંદર ભાવપૂજન થયું છે. સાથે સાથે આજના દિવસે અમારા હૈયાના હાર સમા આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, એમનું પણ અમે આજે સંતોએ બધાએ ભાવપૂજન કર્યું છે. 5 દિવસનો આ મહોત્સવ ખૂબ જ રંગે ચંગી ઉજવાયો છે. અમારા સ્વયંસેવકોએ ખૂબ નિષ્ઠાથી કામ કર્યું છે અને આ મહોત્સવની સફળતાનો શ્રેય અમે અમારા સ્વયંસેવકોને આપીએ છીએ, એમાં શંકાને કોઈ સ્થાન નથી.